नमस्कार, खबरछे.com परथी हूँ राजेश शाह। दर्शक मित्रों, कोरोना काल में बधा उद्योगों ने कई नुकसान थयुं छे, तो आज वीविंग उद्योग ने शू असर पड़ी है अने हवे दिवाळी पछी शू रहेशे एनी जानकारी मेळवा माटे आज अमारी साथे छे फीएसईना चेरमेन भरतभाई गांधी। भरतभाई चेम्बर ऑफ कॉमर्सना पूर्व प्रमुख पण रही चूक्या छे अने वीविंग अग्रणी छे, तो एमनी पासेथी आपणे जाणीशुं કે વિવિંગ ઉદ્યોગની દિવાળી કેવી છે અને દિવાળી પછી શું રહેશે। ભરતભાઈ, આપણે કોરોનામાં બધા ધંધાને અસર પડી છે, તો વિવિંગને પણ પડી જશે સ્વાભાવિક રીતના, તો અત્યારે દિવાળી વિવિંગ ઉદ્યોગની કેવી છે? કોરોના કાળ દરમિયાન વિવિંગને બધી ઇન્ડસ્ટ્રી જેમ તમે કહ્યું તેમ, અને ફક્ત ભારત નહીં, ગુજરાત નહીં, સુરત નહીં, પણ આખી દુનિયા આના એમાંથી પસાર થઈ છે। વધતે જોડે અંશે બહુ મોટી અસર બી ઘણાને થઈ, બહુ ઓછી અસર બી થઈ છે, પરંતુ આપણે પર્ટિક્યુલર સુરતની વાત કરીએ તો સુરતમાં જે કોરોના કાળ દરમિયાન જે 25 માર્ચથી જે લોકડાઉન લાગ્યો થી 30 મે સુધી સદંતર રહ્યો। 30 મે પછી થોડી હલચલ સારું થઈ ને અમુક જે સચિન જેવા સેક્ટરે ચાલુ કરવાની પેરવી કરી, પણ તે દરમિયાન જ્યારે થોડું ચાલુ કરવા ગયા તો કારીગરોની અછત રહી, કારણ કે કારીગરોને 2 મહિના અહીંયા રાખ્યા, પછી કારીગરો બિચારા અકળાયા અને માઇગ્રેશન ચાલુ થયું, કારણ કે આપણા ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે કારીગર ઓરિસ્સાથી છે, ઉત્તર પ્રદેશથી છે, બિહારથી છે, રાજસ્થાનથી છે, અને ગુજરાતમાં બી છે, તો સુરતમાંથી બહુ ઓછા છે, આજુબાજુ ગામડાઓમાંથી બહુ લોકો આવે છે અહીંયા રોજી રોજગાર કરવા। તો એ જે અસર આખો જૂન અને જુલાઈ મહિનો રહ્યો અને એ દરમિયાન થોડી ડિમાન્ડ કપડાની નીકળવા માંડી, કારણ કે આગળ બી બધે જે આખા ઇન્ડિયાનું મેઇન માર્કેટ કહેવાય, પંજાબ કહેવાય, દિલ્હી કહેવાય, રાજસ્થાનમાં જયપુર કહેવાય, વેસ્ટ બેંગાલમાં કલકત્તા કહેવાય, તામિલનાડુ કહેવાય, આંધ્રપ્રદેશ કહેવાય, અને ખાસ કરીને મહારાષ્ટ્ર મુંબઈ જ્યાં બધું કપડાનું કન્વર્ઝન થાય છે અને અનસ્ટીચ ફેબ્રિક્સ અને એથનિક વેર્સ બહુ સારા બને છે, આ બધું બંધ હતું એટલે આખી સાયકલ અટકેલી હતી। તો એના પછી જ્યારે બી સાયકલ થોડી ચાલુ થઈ અને ડિમાન્ડ આવી તો કારીગરોની અહીંયા અછત રહી, એટલે લોકોએ શું છે કે ભાઈ સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે કહ્યું, આ કર્યું, પણ તે છતાં બી કારીગરો બી પહેલાં શરૂઆતમાં આવવા તૈયાર નહોતા, પણ પછી તો જેમ જેમ સમય ગયો તેમ એ લોકોની બી આતુરતાનો અંત આવ્યો અને એ લોકો બી આવવા તૈયાર હતા। ત્યાર પછી અમારે ચેમ્બર ઓફ કોમર્સની વિનંતીને ધ્યાન રાખીને ગવર્મેન્ટે થોડી ટ્રેનો આપી, તો બી 25-30% કારીગરો આવ્યા, બાકીના 25-30% બાય રોડ આવ્યા, બાય રોડમાં આવતા 7-8 દિવસ થઈ જાય, એક્સિડન્ટ બી થાય, અને ધીરે ધીરે અને મારે કહેવું જોઈએ કે અમુક લોકોએ તો પ્લેનમાં બી કારીગરોને બોલાવ્યા, એટલે કે એનો અર્થ એમ મારો કહેવાનો છે કે ભાઈ કાપડમાં ડિમાન્ડ નીકળવા માંડી, કાપડમાં જે ડિમાન્ડ નીકળી એમાં શરૂઆતમાં સુરતની નાયલોન, પોલિસ્ટર, વિસ્કોસ આ 3 આઇટમમાં મોનોપોલી છે અને એમાં હાઈ પ્રિસ કાપડ જે સુરતનું છે ઇવન ચાઇના બી એ કિંમતે અને એ ક્વોલિટી બનાવી નથી શકતું, એટલા માટે ત્યાર પછી સપ્ટેમ્બરથી સખત જ માલની ડિમાન્ડ વધી, માર્કેટમાં બી ચહલપહલ થઈ, દિલ્હી માર્કેટ ચાલુ થયું, પંજાબ પાર્સલી ચાલુ થયું, રાજસ્થાન ચાલુ થયું, હજુ મુંબઈ જોયું એટલું ચાલુ નથી થયું ને કલકત્તા જોયું એટલું ચાલુ નથી થયું, બાકી સાઉથમાં બી ગરાકી ચાલુ થઈ અને કોટનમાં બી સારું થઈ, ભલે કોટન આપણે ત્યાં નથી પણ સુરતમાં 60% જે સિન્થેટિક કાપડ બને છે તેમાં ડિમાન્ડો સારી રહી અને ત્યાર પછી ઘણી સારી પ્રગતિ થઈ અને લોકોએ જે પાવર લૂમ્સ હતા, કન્વેન્શનલ લૂમ્સ, શટલ ચેઇન લૂમ્સ જેને કહે, એમાંથી ઓછામાં ઓછા આજે 2 વર્ષમાં લોકો વોટરજેટમાં આવવા માંડ્યા છે, લોકો એરજેટમાં આવવા માંડ્યા છે, રેપિયરમાં આવવા માંડ્યા છે, અને શરૂઆતમાં ઊંચી કિંમતની ક્વોલિટી, જેકાર્ડની કિંમતની ડિમાન્ડ ઓછી રહી, પ્લેન કિંમત જે સમજો કે 20-25 રૂપિયા મીટરથી 60-70 રૂપિયા મીટરનું કાપડ હતું એની ડિમાન્ડ ખૂબ જ સારી રહી અને હજુ બી છે, અને હવે પછી જ્યારે જો બધી જગાએ લગ્નશાળા બી જો ખુલી જાય અને તેમાં 400-500 માણસની હાજરીનું જો સરકાર, દરેક રાજ્યની સરકાર એ લોકોને પરમિશન આપે તો લગ્નશાળાની ખરીદી બી ચોક્કસ નીકળશે જ, આ વખતે આપણને જે કલકત્તાની
પૂજાની ગરાકી એટલી મળી નહીં, પણ એવું લાગે છે કે જાન્યુઆરીમાં ઓનમની ગરાકી સાઉથની નીકળશે. અને હમણાં બી જે લોકોને વપરાશ માટેનું કાપડ અને જે એથનિક સ્વેર છે, જે ટોપ છે, કુર્તી છે, એ બધું જે છે તે વધારે ચાલુ છે. અને આવતા એમાં સમયમાં જે રીતે લોકોએ વોટર જેટ, એર જેટ અને રેપિયર માંગાવ્યા છે, તેમાં ટેકનિકલ ટેક્સટાઇલમાં બહુ મોટો સ્કોપ છે. ટેકનિકલ ટેક્સટાઇલમાં એટલે કે જીઓ ફેબ્રિક્સ જે રોડ બનાવવામાં વપરાય, આજે રોડનું 500-600 કિલોમીટરનો હાઈવે બને છે. અને એમાં એ કાપડ કમ્પલસરી છે, મોટા હાઈરાઈઝ બને, તેના પાયામાં બી એ સમથળ રહે અને આગળ પાણીનું અંદરથી ધોવાણ ન થાય, એટલા માટે એ જીઓ ફેબ્રિક્સ છે. બીજું, ત્યાર પછી આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની નરેન્દ્રભાઈની એક આવી સ્કીમ કે ભાઈ આપણને પગભર થઈએ અને ડિફેન્સ માટેના કાપડમાં અહીંયા પેરાશૂટનું કાપડ થોડું ઉમરગામમાં બનતું હતું, બરોડામાં બનતું હતું, અને હમણાં એક આગ્રામાં બી આપણા સુરતના એક જે અને મુંબઈના બેન છે, ચાલકે સાહેબના ડોટર, એણે ચાલુ કર્યું છે. અને પેરાશૂટમાં નાયલોનનું કાપડ વપરાય છે, પેરાશૂટ છે, પછી જે બુલેટ પ્રૂફ જેકેટ બી હવે સુરતમાં બનવાના ચાલુ થયા છે. એટલે આ બધું આખું એટલું મોટું ડાયવર્સિફિકેશન છે કે મોટરના અપહોલ્સ્ટરીમાં બી એ વપરાય છે, બેગ બનાવવાનું કાપડ ને એના લાઇનિંગમાં બી વપરાય છે. એટલે કપડાં સિવાય આનું ડાયવર્સિફિકેશન એટલું મોટું છે. અને ઉત્તરોત્તર આજની તારીખમાં તો એવું લાગે છે કે 2021-22 સુરતનું રહેશે, કારણ કે ચાઇનામાં હવે લેબર છે તે ઘણી મોંઘી થઈ ગઈ છે. પહેલાં જેવું નથી કે ભાઈ ત્યાં ગળીને અહીંયાની લેબર સસ્તી હતી, ત્યાં લેબર ઘણી મોંઘી છે, ત્યાં પાવરની સબસિડી નીકળી ગઈ છે. અને આ બાજુ આખા વર્લ્ડમાં એક ચાઇના પ્રત્યે અંદરથી હિડન નફરત છે કે બને ત્યાં સુધી ચાઇનાનો માલ લેવો નહીં. અને આપણા હિન્દુસ્તાનમાં બી હવે એક મેન્ટાલિટી આવી કે ભાઈ ચાઇનાનો હોય તો નહીં લેવો. એટલા માટે અને ગવર્મેન્ટે હમણાં જે સર્ટિફિકેટ ઓરિજિન છે, દાખલા તરીકે બાંગ્લાદેશથી માલ આવે તો બાંગ્લાદેશને કહ્યું કે ભાઈ તમે ડિટેલ આપો અમને તમારા સર્ટિફિકેટ ઓરિજિનમાં, કે તમારા કાપડમાં સમજો કે 60% સુધી તમારા બાંગ્લાદેશમાં બનેલી વસ્તુ વપરાય છે તો અમે એને એલાઉડ કરીએ, તમે ચાઇનાથી કાપડ બનાવો અને ગાર્મેન્ટ અમને મોકલો તે અમને માન્ય નથી, નહીં તો અમે એના પર ડ્યુટી લગાવીશું અને લગાવવાની ચાલુ કરી દીધી છે. એમાં કસ્ટમમાં થોડો માલ અટકો જ લોકો અટવાયા બી છે, પણ ગાર્મેન્ટ સેક્ટર બી હવે ચાલુ થવાનું છે. અને એ જ રીતે મને એવું લાગે છે કે કોરોના અને કોરોના પછીનો સમય અને 2022-થી 2025 સુધીમાં ઓછામાં ઓછો આમાં 6-7% ગ્રોથ રહેશે. અને 500 અબજ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ બી જે હમણાં 200 છે એના ડબલ થશે. દર્શક મિત્રો, આ હતા ભરતભાઈ ગાંધી, જેઓ ફેડરેશન ઓફ આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે. એમણે ખાસી એવી માહિતી આપી અને એક હોપ પણ એમણે દર્શાવ્યો કે હવે દિવાળી પછી આ વિવિંગ ઉદ્યોગમાં જોમ આવી શકે એમ છે. ભરતભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવા બદલ.